પાવાગઢ, ટીકવા અને નવા કુવાના બાળકોને શાળાના આચાર્યના બેદરકારીના કારણે મોતની સવારી કરવાનો વારો આવ્યો. મળતી માહિતી મુજબ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ચાલુ સ્કૂલે સ્કૂલમાંથી બાળકોને એક પ્રાઇવેટ વાહનમાં બેસાડીને ડેરોલ સ્ટેશન આવેલ સાયકલો ભરવા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આઈસરની અંદર આગળ તો શિક્ષકો બેસી ગયા, પણ શિક્ષકોને એ પણ ખબર નથી કે તેમની સાથે આવેલા બાળકો આઈસરના ડાલા પર બેસીને જોખમી સવારી કરી રહ્યા છે. જો વાલીઓ દ્વારા પોતાના બાળકોને ભણવા માટે સ્કૂલમાં મોકલવામાં આવે છે, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે સ્કૂલમાં આવતા બાળકોના વાલીઓને ખબર હશે કે પોતાનું બાળક સ્કૂલમાં છે કે ક્યાં છે. તે પણ એક ચિંતાજનક સવાલ ઊભો થવા પામ્યો છે. જો રસ્તામાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ? વાલી પોતાના બાળકને સ્કૂલમાં ભણવા માટે મોકલવામાં આવે છે, ત્યારે સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યો દ્વારા બાળકોના પોતાના મા બાપને પરમિશન લીધા વગર જ બાળકોને જીવનના જોખમે સવારી કરાવી રહ્યા છે. અહીં ગામડાઓના વાલીઓ દ્વારા પોતાના બાળકોને સ્કૂલમાં ભણવા મોકલે છે, ત્યારે સ્કૂલના આચાર્ય દ્વારા બાળકોને ભણાવવાનું છોડીને સાયકલોને આઈસરમાં ભરાવવાની મજૂરી કરાવી રહ્યા છે. બીજું એ પણ છે કે ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓનું ભણતર બગાડીને સ્કૂલના આચાર્ય કરાવી રહ્યા છે જોખમી સવારી, અને શાળામાં ભણતા બાળકોના વાલીઓને આ વાતની જાણ હશે કે નહીં તે પણ ખબર નથી. આ શિક્ષકો દ્વારા બાળકોને પોતાના ગામથી 25-30 કિલોમીટર દૂર સાયકલ ભરવા માટે મોકલવામાં આવ્યા છે, ત્યારે વાલીઓને આ વાતની જાણ કરવામાં આવતી હશે કે કેમ તે એક તપાસનો વિષય છે. ભાવિનભાઈ પરમાર, HBN TV News, પંચમહાલ.